પોતીજીને આપણે દેવાજભાઈની ઘરે જયારે લઈ જાય એટલે આપણી પૂર્ણાહુતિ પૂરી થઈ ગઈ. એ દેવાજભાઈ ના ઘરે થી પાછા જે ભાઈ બહેનો પોતી યાત્રા આવે એને પાછું આયર સમાજ ને પ્રસાદ લેવા આવવાનો છે. બધા જય શ્રી પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ મહાપરાયણના પૂર્ણાહુતિ પ્રસંગે ભાગવત આચાર્ય અને વિદ્વાન વક્તા પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ગુલાબભાઈ ભટ્ટને દક્ષિણા અર્પણ કરશે. શ્રી રાજુભાઈ દેવતભાઈ કોઠિયા તથા મધુબેન રાજુભાઈ કોઠિયા દક્ષિણા અર્પણ કરવા. એક વિધિ પૂરી થઈ જાય અને સંક્ષિપ્ત પૂજન વિધિ થઈ જાય, બે શબ્દ આભાર વિધિના થઈ જાય, પછી પરિવારના ભાઈ બહેનો દર્શન કરી લે, પછી બીજા બધા આમંત્રિત મહેમાનો ભાઈ બહેનો આવે. ગુલાબભાઈ ભટ્ટને દક્ષિણા અર્પણ કરશે. પરિવારના બધા છે ને એ સ્ટેજ ઉપર જ રહેજો, કારણ કે હમણાં આરતી કરવાની છે. શ્રી દેવજભાઈ વસીભાઈ કોઠિયા પરમ પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ગુલાબભાઈ ભટ્ટને સાલ ઓઢાડી તેમનું સન્માન કરશે. શ્રી દેવજભાઈ વસીભાઈ કોઠિયા બોલો. શ્રી દ્વારિકા દેહી સખી જય. રાજુભાઈ દેવતભાઈ કોઠિયા પણ પરમ પૂજ્ય શાસ્ત્રીજી ગુલાબભાઈ ભટ્ટનું સાલ ઉઠાડી અને સન્માન કરશે. નાથાભાઈ મેરવણભાઈ વારોદૈયા પરિવારના શ્રી પરબતભાઈ, ડોક્ટર રણમળભાઈ તથા
શ્રી હરદાસભાઈ દેવાસભાઈ વસ્તીભાઈ કોટિયા તથા શાસ્ત્રીજી પરમ પૂજ્ય શ્રી ગુલાબભાઈ ભટ્ટનું સન્માન કરશે. તો સર્વેને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. દેવાસભાઈ પણ સ્ટેજ ઉપર પધારે. આંબલિયા
પરમ પૂજ્ય શાસ્ત્રીજી ગુલાબભાઈ ભટ્ટને સાલુડાની સન્માન કરશે, તેમજ દેવજભાઈ વસ્તીભાઈ પટિયાને પણ સાલુડાની સન્માન કરશે, તેમજ રમજીબેન દેવભાઈ પટિયાનું પણ સાલુડાની સન્માન કરશે. તમામ હતા 7 દિવસ સુધી બધાને હમ દઈ દઈને પ્રસાદ લેવડાવ્યો, બધાને ધરા
હવે કેશુભાઈ વાડે દેવાતભાઈ નું પુષ્પહાર ને સાલ થી સન્માન કરશે શ્રી કેશુભાઈ વાડે. હવે ફાલ્ગુની બેન એડવોકેટ અમારી સોસાયટીના એ રમીબેન નું સ્વાગત કરશે સન્માન કરશે. અને અંશુરયાબેન કાનાણી સાલ ઓઢાડી અને રમીબેન નું સન્માન કરશે. અને હંસાબેન ભટ્ટ આપણા સુધારિયાના ભક્ત શિરોમણી કરશન ભગત એમના ધર્મપત્ની પધારેલા છે. બોલ દ્વારિકા દી સકી જય. શ્રી મહેશભાઈ દીપુભાઈ વારોતરિયા શ્રી દેવત હલો શ્રી અર્જુનભાઈ બાલાભાઈ વસ્ત્રા શ્રી દેવતભાઈ નું તાલુડાની સન્માન કરશે. તેમજ શ્રી અમિતભાઈ બાલાભાઈ વસ્ત્રા શ્રી રાજુભાઈ ને તાલુડાની સન્માન કરશે. બાલાભાઈ વસ્ત્રા શ્રી રમજીબેન ને મામેરું અર્પણ કરશે. શ્રી અર્જુન મધુબેન ટાઈપ પર બગાડે મધુબેન મધુબેન શ્રી દેવત સન્માન રમણીભાઈ દાવડા અને જયંતિભાઈ હલો પરમ પૂજ્ય મણિમાતા આ મામેરું અર્પણ કરવાની વિધિ છે. બાલાભાઈ વસ્ત્રા અર્જુનભાઈ બાલાભાઈ વસ્ત્રા રમીબેન ને મામેરું અર્પણ કરશે. ભાઈ બાલાભાઈ વસ્ત્રા
પરમ પૂજ્ય મણી માતાજી સ્ટેજ ઉપર પધારે એવી વિનંતી. તેમનો દેવાજભાઈ અને સ્વાગત કરશે, સન્માન કરશે. સાલુ ઉડાડીને વારો તરી આનું પણ શ્રી દેવાજભાઈ વસ્તીભાઈ સાલ ઉડાડી સન્માન કરશે. તે એવો પણ સ્ટેજ ઉપર પધારે. શ્રી દેવાજભાઈ ની લાગણી છે સન્માન કરવા માટે. ભીખુભાઈ સાહેબ, ડોક્ટર સાહેબ, મણી માતા નો ભીખુભાઈ વારોતરિયા તથા ડોક્ટર રણમલભાઈ વારોતરિયા સ્ટેજ ઉપર પધારે એવી વિનંતી. આવો સર, આવો. ડોક્ટર રણમલભાઈ વારોતરિયા શાસ્ત્રીજી પરમ પૂજ્ય શ્રી ગુલાબભાઈ ભટ્ટ નું ગુલાર પહેરાવી સ્વાગત કરશે. સ્ટેજ ઉપર પધારે વિનંતી. અહીં આરી જ્ઞાતિની વાડીમાં પ્રસાદી લઈને જ જાય એવી દેવાજભાઈને સર્વેને વિનંતી છે. કોઈ ગામના તથા બારગામથી પધારેલા સર્વ શ્રોતાજનો પ્રસાદી લઈને જાય એવી દેવાજભાઈની ખાસ વિનંતી છે. સર્વે ભૂદેવોને તથા ગાયકવૃંદ અને સન્માન કરશે તથા ગાયકવૃંદ સંગીતકારોનું સાલ ઉડાડીને દેવાજભાઈ સન્માન કરશે. ફરીથી સર્વેને વિનંતી કે કોઈ પણ પ્રસાદી લીધા વગર જાય નહીં. વક્તા શાસ્ત્રીજી પરમ પૂજ્ય શ્રી ગુલાબભાઈ ભટ્ટ, પૂજ્ય ભૂદેવો, ગાયકવૃંદ, સર્વે સંગીતકારો, ખંભાલિયા શહેરના સર્વે સારથિયાઓ તથા જ્ઞાતિ બંધુઓ, એશિયા કાઉન્ટવાળા શ્રી ગોપાલભાઈ ભોગાઈતા, સાધુ સંતો, આય જ્ઞાતિના તથા સર્વ જ્ઞાતિના આગેવાનો, ખંભાલિયા શહેરમાંથી તથા બારગામથી પધારેલા શ્રોતાગણ, નામી અનામી સર્વે કાર્યકરોનો દેવાજભાઈ વર્ષીભાઈ કોઠિયા હાર્દિક આભાર માને છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. સપ્તાહની અંદર જે બ્રહ્મદેવોએ મહામંત્રના જપ કર્યા છે, 18,000 શ્લોકના પાઠ કર્યા છે, એ બધા ભૂદેવ સંગીતકારો ગંધર્વ વૃંદ એનો પણ કોઠિયા પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે, સાથે સાલ ઉઠાવી હૃદયનું સ્વાગત કરે છે. રાજુભાઈ સ્વાગત કરશે. બણગોર ના દિવ્યેશભાઈ ભટ્ટ, જે શાંતિપની ઋષિ ના આશ્રમમાં, રમેશભાઈ ઓજા ના આશ્રમમાં જે અભ્યાસ કરે છે, એ દિવ્યેશભાઈ ભટ્ટ નું સ્વાગત કરશે. કાનદાસ બાબુ ભજન સાંભળતા અમારા શાંતિદાસ બાપુ ને, હા, બે ભજન બોલવા દેતા અમે શાંતિદાસ બાપુ ને માળા પહેરાવતા, તો એ શાંતિદાસ બાપુ નું સ્વાગત દેવાજભાઈ સારું રણી કરે છે. તળાજા ની બાજુ નું રોયલ ગામ, તળાજા ના અમારા નાનું બાપુ
જે કથાકારોના સંમેલનમાં આવે છે, કથાકાર છે, લોક સાહિત્ય પણ સારું બેસે છે. હા, એમનો સાર ઓઢાળીને સ્વાગત કરે છે નેભાભાઈ કોઠિયા. સેવાદાસ બાપુ ભણગોરના સુરેશભાઈ એમનું સન્માન કરશે પરબતભાઈ કોઠિયા, જેને તબલા ઉપર સુંદર સાથ બધાને આપ્યો. પરબતભાઈ કોઠિયાનું સારો ઢળીને સન્માન કરશે અમારા જામનગરના અનવરભાઈ. દેશુરભાઈ કોઠિયા ને અવાજ પહોંચતો હોય મંડપમાં, આજુબાજુમાં ક્યાંય હોય તો અવાજ એને પહોંચતો હોય તો દેશુભાઈ કોઠિયા સ્ટેજ પાસે આવે, અથવા બાબુભાઈ કોઠિયા પણ આવે. દેશુરભાઈ અને બાબુભાઈ કોઠિયા પણ આવે. અનવરભાઈ નું સ્વાગત કરશે સુભાઈ કેશુભાઈ કોઠિયા સારું ગણી કરશે. અને મંજીરાના માણીગર અમારા મનોજભાઈ રાજ્ય ગુરુ જામનગરના, જામનગર શહેરના, અને મંજીરાના સમ્રાટ, કોઈ એવો ભજરી મૂકો નથી એને, એના ભેગા મંજીરા ન વગાડ્યા હોય એટલે એવા ભાગ્યશાળી છે. એનું સ્વાગત નેભાભાઈ કોઠિયા સાલુ કરીને મનોજભાઈનું સ્વાગત. સાઉન્ડ સિસ્ટમ જેની છે અને બધાને અવાજ પહોંચાડીને સેવા જેને પૂરી પાડી એ ગોપાલભાઈ જામનગરના બ્રહ્મદેવ ગોપાલભાઈ ભોગાઈતા. શાસ્ત્રીજીના દીકરા છે, એમના પપ્પા પણ સારી એવી કથા કરે છે. એને ગોપાલભાઈનું સ્વાગત રાજુભાઈ કોઠિયા સારું થઈને કરશે. મંડપ સર્વિસ વાળા હસુખભાઈ, હસુખભાઈ ભગવતી હોલ વાળા, એ હસુખભાઈ જો અહીંયા આવ્યા હોય તો ભલે, એનું સ્વાગત રાજુભાઈ કોઠિયા સારું થઈને સ્વાગત કરશે. વિડીયો શૂટિંગમાં ભાઈનું નામ રજનીશભાઈ બારોટ, અને એમનું સ્વાગત કરશે રાજુભાઈ કોઠિયા સાલુ ભાઈ. અને રજનીશભાઈ બારોટ નું બહુ નામ સાંભળ્યું છે, હા, બહુ કામ સારું કરે છે એવું એવું સાંભળ્યું. શ્રી સામતભાઈ લક્ષ્મણભાઈ ગોજિયા, શ્રી જીવાતભાઈ વસ્તીભાઈ કોઠિયાનું સાલુગાળી અને સન્માન કરશે. કોઈ પણ વ્યક્તિ બાકી હોય અને એમને સન્માન કરવા ઈચ્છા હોય તો તેઓ આવી શકે છે. અહીં સન્માનનો કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરશું ને અહીં સપરિવાર પ્રસાદી ભોજન લેવાનું છે, તો ફરીથી સર્વેને વિનંતી કે પ્રસાદી લઈને જાય આવી જાય. અને કાલે સવારે કાનજી ચતુની ધર્મશાળામાં ભાગવત સપ્તાહની શરૂઆત થઈ જાય છે, તો એ પરિવાર દ્વારા પણ મંડપમાં બેઠેલા કોઠિયા પરિવારને અને તમામ કથા સાંભળવા હોય એ બધાને પણ આમંત્રણ છે. કાલ સવારે 9 વાગે કાનજી ચતુની ધર્મશાળામાં ભાગવત સપ્તાહની શરૂઆત થાય છે. મંદિર
અને દ્વારકા ન પધરાવવાનું ને ખંભાળિયામાં જો કૃષ્ણ ભગવાન નું કે વિષ્ણુ નું મંદિર હોય તો ત્યાં પધરાવજો. અમારા સ્ટાફ ના બધા જે છે એ બધા આઈએ સમાજે ભોજન માટે જાય સ્ટાફ ના બ્રાહ્મણો ને સંગીતકારો ભગવાન
Thank you.
Thank you.
Thank you.
પાણી લાગે.